અને હવે વાત કરીશું મહાશિવરાત્રિની. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે. પહેલા જ દિવસે અસંખ્ય ભક્તોએ કર્યા ભવનાથમાં દર્શન, અને ત્યારે અહીં ભક્તો માટે ભોજનની વિશેષ સુવિધા કરવામાં આવી છે. ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ત્યારે આપા ગીગાનો ઓટલો અન્ન ક્ષેત્રના મહંત દ્વારા અહીં ખાસ વ્યવસ્થા કરાઈ છે. હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે શીરો, મોહનથાળ, બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. ભવનાથના મેળામાં ભક્તિ સાથે ભોજનનો પણ વિશેષ મહત્વ છે. ઠેર ઠેર અન્નક્ષેત્ર છે તે ચાલતા હોય છે. આપા કીગાનો ઓટલો છે કે જ્યાં અન્નક્ષેત્ર છે તે અખંડ ચાલી રહ્યો છે, કે અહીં જે આવે છે ભક્તો દર્શન કરવા માટે તે ભૂખ્યા ના જાય. અહીં શુદ્ધ ઘીમાંથી બનાવેલો શીરો પણ ભક્તોને પીરસવામાં આવે છે. આપણી સાથે છે નરેન્દ્ર બાપુ. કે બાપુ, અન્નક્ષેત્ર સતત ધમધમી રહ્યું છે, અંદાજે કેટલા ભક્તો આવે છે, કેટલા વર્ષોથી આ તમે અન્નક્ષેત્ર ચલાવી રહ્યા છો? આ છેલ્લા 7 વર્ષથી અમારા પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુનો આદેશ હતો કે એક વખત આપણે મેળો જમાડો, પણ એક વખત ચાલુ કર્યો ત્યારનો સતત લગભગ છેલ્લા 7 વર્ષથી આ મેળો ચાલુ છે. અહીંયા કોઈ, આ બધા કાર્યકર્તાઓ છે, ગ્રામ્ય વિસ્તારમાંથી સર્વ ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના કાર્યકર્તાઓ આવે છે. અહીંયા કોઈ કરતા હરતા સમાહરતા કોઈ છે નહીં. આ ભગવાન ભવનાથ મહાદેવનો મેળો છે. ભગવાન ભવનાથ મહાદેવ જમાડે છે. માં બહુતરાજી, માં અંબાજી, આપા ગીગા અને દ્વારકાનો ધણી આ મેળો સંપૂર્ણ ચલાવે છે. કેટલા લોકો છે રોજના પ્રસાદ લેવા માટે આવતા હોય છે? આમાં એવું છે બેન, આમાં કઈ ગણવાના હોય નહીં, પણ સરેરાશ લગભગ અંદાજે 7-8 દિવસમાં 2-3 લાખ લોકો મહાપ્રસાદનો લાભ અહીંયાથી લેતા હોય છે. પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, તમારા બધાનો ખૂબ અમે આભાર માનીએ છીએ. એટલા માટે કે આંગળી ચિંધાનું કુંડ છે એ મુજબ તમે લોકો સૌ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકો દ્વારા વધારેમાં વધારે જાહેરાત થાય, જેથી કરી અને વધારેમાં વધારે લોકો એ મહાપ્રસાદ લેવા આવે એવી અમે અપેક્ષા રાખતા હોઈએ છીએ. અત્યારે આપ જોઈ શકો છો કે આ રસોડું છે સતત ધમધમી રહ્યું છે. અહીં આવતા તમામ ભક્તોને પ્રસાદ મળી રહે તેની માટેની વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે. પ્રસાદ આપવા પૂરતો નહીં, પરંતુ અલગ અલગ જે ભોજન છે તે તૈયાર કરવામાં આવે છે. આજે શીરો છે, મોહનથાળનો પ્રસાદ છે, ગુંદી છે, કે એ શુદ્ધ ઘીમાંથી બનાવેલી મીઠાઈ પણ અહીં ભક્તોને આપવામાં આવે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. વડોદરામાં પાલિકાનું જાહેરનામું 8 માર્ચે શહેરમાં નોનવેજ વેચવાની મનાય છે. નોનવેજની દુકાનો નહીં ખોલવા પાલિકાનું જાહેરનામું છે. 8મીએ શિવરાત્રિ હોવાથી નોનવેજ વિક્રેતાઓને સૂચના અપાય છે. ખુદ પાલિકા પણ 8મીએ પોતાનું કતલખાનું બંધ રખાવશે. સાંસદ મયંક નાયકના પિતાશ્રીનું નિધન થયું છે. જયદેવભાઈ નાયકનું સારવાર દરમિયાન નિધન થયું છે. 92 વર્ષની ઉંમરે જયદેવભાઈ નાયકનું નિધન થયું છે. મહેસાણા લાખવડ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે 5 વાગે અંતિમ યાત્રા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીમાર હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. તો સાંજે 5 વાગે અંતિમ યાત્રા. બીમારીના કારણે તેમનું અવસાન થયું છે. મોરબીના શક્ત સનાડા ગામે શક્તિ માતાજીના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. 23 ગામના ઝાલા રાજપૂત સમાજ દ્વારા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાનું સન્માન કરાયું હતું. સાંસદ કેસરી દેવસિંહને બંધારણનું પુસ્તક પણ ભેટમાં અપાયું. સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સાંસદ બન્યા બાદ પ્રથમ વખત શક્તિ માતાજીના મંદિરે આવ્યા. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે આખો સમાજ, અમે વાંકાનેર જોયું તો પાઘડી તલવાર ને એવું જ બધા આપતા હતા. એટલે મને એવું લાગ્યું કે આ પાઘડી ને તલવાર ને એ તો બધું છે, એના કરતાં આપણે કંઈક અલગ રીતે સન્માન કરવું છે. એટલે મેં બંધારણની નકલ આપી અને સન્માન કરવું એવું નક્કી કર્યું હતું. હા, મારું આજે એક અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના અંદર અનેક પ્રકારના સન્માન થતા હોય છે, નોખા નોખા ગિફ્ટ દઈને, પણ આજે બંધારણની કોપી દઈ અને એક રાજ્યસભાના સાંસદ તરીકે મારું સન્માન જે કરવામાં આવ્યું છે, ખૂબ સારી રીતે ખૂબ એક અનોખી ગિફ્ટ દઈ
ને એમના સમાજ તરફથી મને આજ સન્માન કરવામાં આવ્યું છે. બુલેટિનમાં બસ આટલું જ, રજા આપશું. નમસ્કાર. ભરૂચમાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સામે યોગ્ય વળતરની માંગ. એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં ખેડૂતોએ જમીન ગુમાવી લાંબા સમયથી સહાય વળતરની રાહ જોતા ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન. લોકસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી. ભાવનગર મનપાએ મેગા ડેમોલેશન હાથ ધર્યું. શહેરના આણંદનગર વિસ્તારમાં વીમાના દવાખાનાની બાજુમાં ગેરકાયદે બાંધકામ તથા અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. આ વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દબાણો ખડકાયા હતા. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પાકને લઈને ચિંતાનો માહોલ છવાયો. સાબરકાંઠામાં ઘઉં, ચણા, વરિયાળી અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન. આવનારા 10 દિવસોમાં પાકનો આર્થિક સર્વે કરી ખેડૂતોને ઝડપી સહાય ચૂકવવા ખેડૂતોની માંગ. ઉનાળા પહેલા અરવલ્લીમાં જળાશયોના તળિયા દેખાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો. માઝુમ ડેમમાં 26 અને મેશ્વો ડેમમાં 25% પાણીનો જથ્થો ઉપલબ્ધ. જળાશયોમાં નર્મદાના નીર છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ. સુરેન્દ્રનગર કટોડા નજીક નર્મદા કેનાલ ઓવરફ્લો થતા 200 વીઘા ખેતર જળબંબાકાર. ઘઉં, જીરું, અજમો અને વરિયાળી સહિતના ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. એક વર્ષમાં 3જી વાર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ભારે રોષ. સુરેન્દ્રનગર મોરબી બ્રાન્ચની મુખ્ય કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોની મુશ્કેલી વધી. 20થી વધુ ખેતરમાં કેનાલના પાણી ફરી વળ્યા. વરિયાળી, ઘઉં, અજમો, જીરું, રીંગણા સહિતના ઉભા પાક ધોવાયા. તંત્ર સર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ. પાણીના પ્રશ્નને લઈ રાધનપુરના એમએલએ લવિંગજી ઠાકોરે પત્ર લખી પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી. રાધનપુર, સાંતલપુર અને સમી વિસ્તારમાં ઉનાળામાં પૂરતું પાણી આપવાની રજૂઆત કરી. સફાઈ અને બંધ હાલતમાં પડેલી મશીનરી પર શરૂ કરવા માંગ કરાઈ. રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો. વીજ ટ્રાન્સમિશન લાઇન ને ટાવર ઉભા કરતી વખતે ખેડૂતોની જમીન પાટને થતા નુકસાનના વળતરમાં વધારો કરાયો. નુકસાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના 200% લેખી વળતર ચૂકવાશે. સુરતમાં તબીબ પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવા અને ગર્ભપાતની ગોળીઓ વેચાણ કરતા સ્ટોર પર એસઓજી અને સુરત પોલીસના દરોડા. દરોડામાં સંજયનગર ઝૂંપડપટ્ટી પાસે હરિઓમ મેડિકલ સ્ટોરમાંથી 15,000થી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો. મોરબીમાં ચોખાની આડમાં આવેલો નશીલી સિરપનો જથ્થો ઝડપાયો. રંગપર ગામ નજીક આવેલ ગોડાઉનમાંથી 1,84,00,000થી વધુ નશીલી સિરપનો જથ્થો કબજે કરાયો. મોરબી પોલીસે 6 ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. પ્રતિબંધિત ઈ સિગરેટના વેચાણ પર વડોદરા પોલીસની તબાઈ. વિંડસર પ્લાઝમા અમરપાન નામની દુકાન પર એસઓજીએ દરોડા પાડ્યા. સ્વાસ્થ્ય સંબંધી સૂચના વિનાની સિગરેટનો જથ્થો મળ્યો. એસઓજીએ સંચાલકની ધરપકડ કરી 35,000થી વધુનો ઈ સિગરેટનો જથ્થો જપ્ત કર્યો. મોરબીના હળવદની સરકારી હોસ્પિટલમાં આડેધડ ફેંકાયો મેડિકલ વેસ્ટ. હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંચાલકો પર ઉઠ્યા સવાલ. હોસ્પિટલના કુલરમાં પણ મેડિકલ વેસ્ટ ફેંકાતા દર્દીઓને ઇન્ફેક્શનનું જોખમ વધ્યું. પંચમહાલના અંતરિયાળ વિસ્તારમાં વેલ